શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 47મો શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, દેવો અને દૈત્યોના પુરોહિત ગુરુના અને શુક્રના અસ્તપણાના વૃદ્ધપણાના અને બાળપણાના યોગમાં તથા ગુરુ નીચના સ્થાને સિંહ રાશિમાં હોય અને વક્ર ગતિમાં વર્તતો હોય ત્યારે મહાદીક્ષા ન આપવી. ગુરુ અને શુક્રના અસ્તાદી લક્ષણો નિર્ણય સિંધુમાંથી અથવા માર્તંડાદી થકી જાણી લેવા. પ્રબોધની એકાદશી, જન્માષ્ટમી તિથિ કે રામનવમી તિથિએ મહાદીક્ષા આપવામાં ગુરુ શુક્રના અસ્તાદી દોષ બાધરૂપ નથી. હે પુત્રો, અધિક માસમાં કે વર્ષા ઋતુમાં ગુરુએ શિષ્યને શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો ક્યારેય પણ ઉપદેશ કરવો નહીં અને શિષ્યે ક્યારેય સ્વીકારવો નહીં. તેમાં સૂર્ય અને ચંદ્રના ગ્રહણનો સમય વચ્ચે આવી જાય તો તે સમયે મંત્ર ઉપદેશમાં દોષ લાગતો નથી. ગ્રહણવાળી પર્વની તિથિ, અમાવાસ્યા કે પૂર્ણિમાના દિવસે માસ, તિથિ, વાર આદિકનો વિચાર ન કરવો, કારણ કે સૂર્યચંદ્રના ગ્રહણની સમાન બીજો દીક્ષા આપવાનો કે દીક્ષા ગ્રહણ કરવાનો પવિત્ર સમય કોઈ નથી. હે પુત્રો, અસ્તાદી દોષરહિતની સર્વે એકાદશી તથા દ્વાદશીના દિવસે સંગવ સમયે દીક્ષા આપવી. સ્કંદાદી પુરાણમાં પ્રસિદ્ધ પવિત્ર દેશોને વિશે મહાદીક્ષાનો વિધિ કરવો યોગ્ય માનેલો છે. તેમાં પણ ધર્મવંશી ગુરુએ પ્રથમ શિષ્યની પરીક્ષા કરી પછીથી જ દીક્ષા આપવી. શિષ્યની ધર્મપાલનશીલતાનું એક વર્ષ પર્યંત પરીક્ષણ કરવું ને પછીથી દીક્ષા આપવી, પરંતુ પરીક્ષા કર્યા વિના ન આપવી. જે ગુરુ શિષ્યની ધર્મપાલન સામર્થ્યની પરીક્ષા કર્યા વિના દીક્ષા આપે છે તે ગુરુ શિષ્ય કરેલા પાપના અર્ધા ભાગીદાર થાય છે. જેવી રીતે રાજાના મંત્રીઓએ કરેલા પાપનો ભાગીદાર રાજા થાય છે, પત્નીએ કરેલા પાપનો ભાગીદાર પતિ થાય છે, તેવી જ રીતે શિષ્ય કરેલા પાપનો ભાગીદાર ગુરુ થાય છે એ ચોક્કસ વાત છે. હે પુત્રો, ગુરુએ સાવધાન થઈ પ્રથમ શિષ્યની પરીક્ષા કરવી. તેથી શિષ્ય પરીક્ષાના શાસ્ત્રોક્ત લક્ષણો તમને સંક્ષેપથી કહું છું. જે શિષ્ય શાંત અને સુશીલ હોય, બહાર અંદર શુદ્ધાત્મા હોય, શ્રદ્ધાવાળો, પોતાના ધર્મમાં દ્રઢ સ્થિતિવાળો, અચપળ હોય, અસૂયા રહિતનો, મુમુક્ષુ અને સત્યવાદી હોય, પોતાની શક્તિ પ્રમાણે શાસ્ત્રાધ્યયન કરેલું હોય, પોતાના નિર્વાહને ઉપયોગી દ્રવ્ય રાખતો હોય, મત્સર સ્વભાવે રહિત હોય, વિધવાના સ્પર્શમાં મોટો દોષ માનતો હોય, પાપ કર્મથી ભય પામતો હોય, તપશ્ચર્યા કરવામાં પ્રીતિવાળો હોય, પાંચ મહાપાપો માહેલું કોઈપણ પાપ તેમણે ક્યારેય પણ ન કર્યું હોય, પંચ મહાપાપ અર્થાત બ્રહ્મહત્યા, મદ્યપાન, ચોરી, ગુરુસ્ત્રીનો સંગ અને આચાર મહાપાપના કરનારાની સાથે મિત્રતા, આ પાંચ મહાપાપ કહેલા છે. ગૌહત્યાનો પાપ ક્યારેય ન કર્યો હોય, કોઈના ઉપકારને ભૂલીને કૃતજ્ઞ ન થયો હોય, જે આપતકાળ પડ્યા વિના ભોજનમાં પંક્તિભેદ ન કરતો હોય, જેને ધર્મપાલનમાં ક્યારેય શિથિલતા ન હોય, પોતાના સગાભાઈની વસ્તુ પણ તેમને પૂછ્યા વિના ક્યારેય લેતો ન હોય, વિશ્વાસઘાત કરતો ન હોય, નોકરવર્ગને પોતાના કામમાં રોકીને જે રીતે ધનધાન્ય આપવાની પ્રતિજ્ઞા કરી હોય તેને તે રીતે સદાય આપતો હોય, પરંતુ તેમાં એક કોડી પણ ઓછી આપી વચનનો ભંગ ન કરતો હોય, અતિશય લોભી કે કામી સ્વભાવનો ન હોય, માન, ઈર્ષ્યા, ક્રોધથી રહિત હોય, સરળ સ્વભાવ અને દયાળુ પ્રકૃતિનો હોય, ભૂખ તરસ આદિ દ્વંદ્વોને સહન કરવાના સ્વભાવવાળો હોય, બહુ જ ધીરજશાળી અને બહાર અંદર પવિત્ર આચરણવાળો હોય, જે વ્રત કરવામાં
ભૂખથી વ્યાકુળ થતો ન હોય, સાધુની સેવામાં રૂચિવાળો હોય, નિષ્કપટી અને જીતેન્દ્રિય પુરુષ હોય, જેણે પૂર્વે કોઈ સ્ત્રીની પાસેથી દીક્ષા લીધેલી ન હોય, કૌલ માર્ગમાં ક્યારેય ન જોડાયો હોય, દિવસે સુવાના સ્વભાવવાળો ન હોય, પ્રમાદી અને આળસુ ન હોય, ગૃહસ્થના પ્રવૃત્તિ ધર્મમાંથી એકદમ ઉદાસી થયો હોય અને ત્યાગીના નિવૃત્તિ ધર્મનું આચરણ કરવામાં ઈચ્છાવાળો હોય, આવા લક્ષણવાળા જે પુરુષો હોય તે મહાદીક્ષા ગ્રહણ કરવાના અધિકારી કહેલા છે. હે પુત્રો, પૂર્વોક્ત લક્ષણોથી રહિત જે પુરુષો હોય તેમને ગુરુએ દીક્ષા આપવી નહીં, તેમાં પણ લક્ષણોથી યુક્ત હોવા છતાં કોઈ અંગમાં વિકલાંગ હોય તો પણ તેને ક્યારેય મહાદીક્ષા ન આપવી. અંધ, કાણો, ત્રાસી આંખવાળો, પાંગળો, કુબડો, ઠીંગણો, ઓષ્ઠ, નાક અને કાન કપાયેલો, મૂંગો, બહેરો, હાથે વાંકો, ખોડ ખાપણીયુક્ત, ભૂત પ્રેતાદિકના પ્રવેશથી વિકળ ચિત્તવાળો, કુષ્ઠરોગવાળો, હંમેશા બીમાર રહેતો, ક્ષયરોગવાળો, જડ બુદ્ધિવાળો, નીચકર્મ કરવાવાળો અને અતિશય વૃદ્ધ થયેલાને પણ ક્યારેય મહાદીક્ષા ન આપવી. હે પુત્રો, કોઈ પણ ગુરુ ઉપરોક્ત અધિકારપણાનો તપાસ કર્યા વિના કોઈને પણ મહાદીક્ષા આપે છે તે ગુરુ જેમ કોઈ હાથે કરીને પોતાના પગ ઉપર મોટી પથ્થરની શિલા મૂકીને દુઃખી થાય તેમ મહાદુઃખ પામે છે અને બળાત્કારે અપયશનો અધિકારી થાય છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ મહાદીક્ષા ગ્રહણ કરવાનો યોગ્ય સમય અને અધિકારી તથા અનધિકારી શિષ્યનું નિરૂપણ કર્યું એ નામે 47મો અધ્યાય પૂર્ણ થયો.